અમદાવાદ મહાનગરપાલિકાની અંદર સાતે જોનની અંદર લગભગ એકસો છેતાલીસ જેટલા સ્પોટ આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે કે જ્યાં આગળ વોટર લોગિંગ થતું હોય છે તેમાંથી ચોપન અને ચ ચોપન જગ્યાએ આ કામગીરી સંપૂર્ણ પૂર્ણ કરવામાં આવી છે છપ્પન જગ્યાએ આ કામગીરી ચાલુ છે આગામી ચોમાસાના સમયગાળા દરમિયાન મોન્સૂન શરૂ થાય એ પહેલાં આ કામગીરી પૂરી થશે પરિણામે જ્યાં આગળ વોટર લોગિંગ થતું હોય છે ત્યાં આગળ સ્ટ્રોંગ વોટર લાઈન નાખવામાં આવે કેચપીટ નાખવામાં આવી છે અને પરકોલેટિંગ વેલ બનાવવામાં આવે છે પરિણામે તે જગ્યાએ વોટર લોગિંગ થાય નહીં અને એ પાણી તરાવની અંદર જતું રહે તે માટેનું આગોતરું આયોજન આ સમયગાળા દરમિયાન કરવામાં આવ્યું છે ચાલુ વર્ષે અમદાવાદ શહેરમાં એકસો ત્રીસ જેટલા સ્થળો કે જ્યાં પાણી ભરાવાની શક્યતાના પગલે અમદાવાદ મહાનગરપાલિકાએ બે દોઢથી બે વર્ષ પહેલાંથી કામગીરી શરૂ કરી હતી માણેકબાગ હેલ્મેટ સર્કલ ઓઢવ સહિતના એકસો ત્રીસથી વધુ એવા સ્થળ છે કે જ્યાં નજીવા વરસાદમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાય છે અને આ સ્થળો ઉપર અમદાવાદ મહાનગરપાલિકાના ઇજનેર વિભાગને કામગીરી પૂર્ણ કરવા માટે આદેશ કરવામાં આવ્યા હતા દોઢ વર્ષ બાદ પણ અહીંયા આગળ કામગીરીઓ પૂર્ણ કરવામાં આવી નથી આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય એ પ્રકારનો હતો કે જે મુખ્ય ચાર રસ્તા આવેલા છે તેમાં જમીનની નીચે લગભગ વીસથી ત્રીસ ફૂટ લાઇન નાખી અને તેને સીધી સાબરમતી નદીમાં ખોલવામાં આવે એટલે કે માણેકબાગનો જે વિસ્તાર છે તેનું પાણી છે તે ખોડિયારનગર સાબરમતી નદીમાં વેવડાવી શકાય તો હેલ્મેટ સર્કલ પાસેનો જે બ્રિજ છે હેલમેટ સર્કલ માર્ગ છે તેના પાણીને સીધું રાણીપ વાડજ તરફ સાબરમતીમાં વેવડાવી શકાય તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હતું અત્યારે જે પ્રકારની પરિસ્થિતિ છે તે જોતા હજી પણ આ કામગીરી છે તે પૂર્ણ કરવામાં આવી નથી અને પરિસ્થિતિ એ પ્રકારની છે કે માણેકબાગ અને હેલમેટ સર્કલ જેવા અનેક વિસ્તારો અમદાવાદ શહેરમાં કે જ્યાં આગળ સામાન્ય વરસાદમાં ઢીચણ સુધીના પાણી ભરાતા હોય છે અને વાહન ચાલકો પોતાના વાહનો ખેંચીને લઈ જવા માટે મજબૂર બનતા હોય છે તે વિસ્તારોમાં કામગીરી શરૂ થઈ હોવા છતાં પણ ઉદાસીનતાના કારણે પૂર્ણ થઈ નથી જેના કારણે આ ચોમાસામાં પણ અહીંયાથી પસાર થતા નાગરિકો છે તેમને હાલાકીનો સામનો કરવો પડે તે પ્રકારની સ્થિતિ હાલ જોવા મળી રહી છે કેમેરામેન પ્રદીપસિંહ સાથે કુશાંગ સોની એબીપી અસ્મિતા અમદાવાદ